કેમ છો મજામાં ને? આજે હું તમને ધોરણ 6 માં ચાલો ઇતિહાસ જાણીએ તેના વિશે થોડી માહિતી આપીશ અને બે ત્રણ ટોપિક સમજાવીશ. તો ચલો હવે તમે પાઠે ચાલો ઇતિહાસ જાણીએ તેના વિશે થોડું સમજાવો. તો ચલો બધાય બુક્સ કાઢી છે. ચાલો ઇતિહાસ જાણીએ એમાં પહેલો ટોપિક છે મિલેનિયમ ગેલેરી. તો ચલો એમના વિશે તમને સમજાવું. તો મિલેનિયમ ગેલેરી, તો ચલો ધ્યાન આપો કે મિલેનિયમ ગેલેરી એટલે શું. તો કોઈ પણ છાપા, મેગેઝિન કે સામાયિક દ્વારા આપણને કોઈ પણ ઘટનાની માહિતી, વિગતે તેમજ તેના વિશે આપણને જાણ આ બધા વસ્તુઓથી થાય છે. જેમ કે સિક્કા, ટિકિટ, મહોર, મૂર્તિ, ઓજારો, પગપેઢી, માટી, વાસણો, આ બધા પરથી આપણને ભૂતકાળની માહિતી મળી રહે છે. તેમજ ઇમારતો, તળાવ, કૂવા દ્વારા પણ આપણે હજાર વર્ષ પૂર્વનો ઇતિહાસ જાણી શકીએ છીએ. આપણે જુદા જુદા મહારાજા, વાઇસ રોય તેમજ અન્ય વસ્તુના જુદા જુદા સ્ટેમ્પ પર આપણને ફોટાઓ દ્વારા તેની માહિતી મળી રહે છે. જેમ કે અલગ અલગ મૂર્તિઓ, ઓજારો તેમજ ઇતિહાસની જાણકારી પણ આપણને સંગ્રહાલયમાંથી, સંગ્રહાલય એટલે કે લાઇબ્રેરી હોય કે જુદી જુદી પહેલાંના જે વસ્તુ હોય એમાંથી આપણને મળી રહે છે. હવે જૂના જમાનામાં સિક્કાઓ, ટિકિટો તેમજ મહોરો દ્વારા આપણને આ બધી માહિતી મળી રહે છે. હવે આ સિક્કાઓનો ઉપયોગ શેમાં થતો? તો જુદી જુદી જ્વેલરી બનાવવામાં તેમજ ઘરેણા બનાવવામાં થતો હતો. આ ઉપરાંત 20મી સદી પૂર્ણ થતાં ડિસેમ્બર 2000માં બધા વર્તમાનપત્રોમાં 20મી સદીમાં બનાવેલા ચિત્રાત્મક રીતે આપવામાં આવતી હતી, જેને આપણે શું કહેવામાં આવે છે, મિલેનિયમ ગેલેરી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બધી જુદી જુદી ઇમારતો દ્વારા તેના બાંધકામની તેમજ સ્થાપત્યોની માહિતી પણ આપણને આવી રીતે બાંધકામ પરથી મળી રહે છે. હવે તેના ઇમારતો, મંદિરો, નકશીકામ તેમજ તેનું બાંધકામ આ માટે ખૂબ જ આભારી.